એસલાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસલાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. ચૂંટણી પંચ દ્વારા રોકડ રકમ અને ચૂંટણી ઢંઢેરા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ. રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે કીર્તન દરબારનું કરાયું આયોજન. આર્ટિસ્ટ મહેન્દ્ર કડિયાને ટ્રીબ્યુટ આપવા હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે કરાયું લાઈવ પેઇન્ટિંગ. રેલવે બોર્ડના ચેરમેન દ્વારા હાઈસ્પીડ રેલ પરિયોજનાની કરાઈ સમીક્ષા. રાજ્યમાં ચૂંટણી આચારસંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત ચૂંટણી અધિકારીએ તે અંગેની માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે. મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર એસ મુરલીકૃષ્ણાએ વધુ વિગતો આપતા જણાવ્યું છે કે ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજકીય પક્ષોના નેતા, ઉમેદવાર અને પક્ષના કાર્યકરો માટે રોકડ રકમ સાથે રાખવા બાબતે પંચે માર્ગદર્શિકા આપવામાં આવી છે. તપાસ દરમિયાન ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર અથવા ચૂંટણી સંબંધિત સામગ્રી, પોસ્ટર સાથેના કોઈ વાહનમાં 50,000 વધુ રોકડ મળી આવશે તો આ વાહનમાં કોઈપણ પ્રકારના ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા 10,000 વધુ કિંમતની એવી ભેટ સોગાદો મળી આવશે કે જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ લઈ જવાથી જણાશે તો તે જપ્તીને પાત્ર રહેશે. આ તપાસ અને જપ્તીની સમગ્ર ઘટના વિડીયો ટુકડી દ્વારા સ્થળ ઉપર જ વિડીયો સીસીટીવી કેમેરામાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વિડીયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે. તો ચૂંટણી આચારસંહિતાની માર્ગદર્શિકા અનુસાર મતદાન પૂર્ણ થવા પૂર્વેના 48 કલાક દરમિયાન ચૂંટણી ઢંઢીરો પણ બહાર પાડી શકાશે નહીં અને ચૂંટણી ફરજ ઉપરનો સ્ટાફ બીમાર પડે અથવા ઈજા પામે તેવા કિસ્સામાં તાત્કાલિક સારી હોસ્પિટલમાં કેશલેસ તબીબી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં જણાવાયું છે. જ્યારે અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની કુલ 22 ફરિયાદો મળી છે, તે તમામનો નિકાલ પણ કરવામાં આવ્યો છે. हमारी जो प्रिपरेशन है वो ये है कि पहली चीज़ वी हैव ए कंट्रोल रूम और मीडिया के माध्यम से मैं नंबर भी डिस्प्ले बताना चाह रहा हूँ. द टॉल फ्री नंबर दिस नंबर इज ऑपरेटिव 24 आवर्स. देर आर 3 shifts of 8 hours ईच. ऑफिसर्स एंड इंस्पेक्टर्स आर मैं हैंडलिंग इट और द नंबर टॉल फ्री नंबर इज 1800 1800 233 7444 और दिस इज ऑपरेटिव राउंड द क्लॉक. फिर देन वी हैव व्हाट्सएप नंबर जिसको आज हम लोगों ने एक्टिवेट किया है. एनी पर्सन कैन गिव इन्फॉर्मेशन और कैन शेयर हिज सजेशंस. द नंबर इज 7016245836. द आइडेंटिटी ऑफ पर्सन गिविंग इन्फॉर्मेशन विल बी केप्ट कॉन्फिडेंशियल एज वी यूजुअली डू. देन हमारी देर आर 36 डिस्ट्रिक्ट टीम्स ऑलरेडी इन प्लेस. सबकी ड्यूटीज असाइन हो चुकी, सब अपने डिस्ट्रिक्ट्स में हैं. The 33 district teams for 33 districts of Gujarat and three teams for Dadar and Nagar Haveli, Daman and Diu. Daman and Diu are separated, so they have separate teams. Then we have 11 air intelligence unit all across Gujarat. And they are already there in place. अपना काम कर रही हैं. 33 district को supervise करने के लिए there are 6 zonal heads. They are of the rank of additional director and joint director. 2 zonal heads are in Ahmedabad, 1 in Rajkot, 1 in Surat, 1 in Vapi and 1 in Vadodara. Aur last ek hafte ka jo result hai, hamare paas 8 informations aayi. 8 mein se 3 mein hum logon ne search kiya, apna process kiya. 2 Surat mein aur 1 Ahmedabad mein. In 3 cases mein 95,43,000 ka cash seized hua hai. 95.43 lakhs plus 2 lockers which we will be operating after Holi. In 3 cases mein Ahmedabad mein kal raat mein case hua jisme 60,40,000 ka cash detained kiya gaya. Usme uski books mein roughly 10 lakhs was in books, baki 50 lakhs and 43,000 has been seized. Aur information mein जो आपकी प्रिपेयरनेस, उसमें ये भी पॉइंट है, वी आर कोऑर्डिनेटिंग विद रेलवे अथॉरिटीज. रेलवे पुलिस फोर्स से कल हमारी बात हुई है कि रेलवे से जो कैश जाता है उसका मूवमेंट मॉनिटर किया जाए और इन्फॉर्मेशन जैसे मिलती है तो विल बी एक्टिंग. શ્રી જગતગુરુ બાબા શ્રી ગુરુ નાનકદેવજીની મહારાજના 550મા પ્રકાશ પર્વની ઉજવણી નિમિત્તે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં
કીર્તન દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને લેડી ગવર્નર અવિનાશ કોહલી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય શીખ સંગત નવી દિલ્હી આયોજિત કીર્તન દરબારમાં રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું કે શ્રી જગદગુરુ બાબા શ્રી ગુરુ નાનક દેવજી મહારાજના 550મા પર્વની ઉજવણી રાજભવનમાં કરવામાં આવી તે ગૌરવની વાત છે. તેમણે શ્રી ગુરુ નાનક દેવજી મહારાજે પ્રબોધેલા ઉપદેશોને જીવનમાં આત્મસાત કરવા સૌને અનુરોધ કર્યો હતો. શ્રી ગુરુ નાનક દેવજી મહારાજે સમગ્ર માનવજાતને પ્રેમ કરુણા પરસ્પર સદભાવનાનો સંદેશ આપ્યો હતો, જે આજના સમયમાં પણ તેટલો પ્રસ્તુત છે તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલ ઓપી કોહલી આ પ્રસંગે પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીને શિષ્ય નમન કરીને કૃપા પ્રાપ્ત કરી હતી અને સંગત સંસાર નામક પત્રિકાની સ્મરણિકાનું પણ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે કીર્તન દરબાર આયોજન સમિતિના અધ્યક્ષ બલજીતસિંહ સંધુ સહિત શીખ સમાજના અગ્રણીઓ અને તેના પરિવારજનો અને અન્ય મહાનુભાવો પણ કીર્તન દરબારમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિટીના હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે આર્ટિસ્ટ મહેન્દ્ર કડિયાના આર્ટિસ્ટ ફ્રેન્ડ દ્વારા લાઈવ પેઇન્ટિંગ યોજવામાં આવ્યું હતું. આર્ટિસ્ટ મહેન્દ્ર કડિયા ફેમિલી દ્વારા મહેન્દ્ર કડિયાને ટ્રીબ્યુટ આપવા આ લાઈવ પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં મહેન્દ્ર કડિયા ફેમિલી અને આર્ટિસ્ટ ફ્રેન્ડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ એક્ઝિબિશનમાં 100 જેટલા આર્ટ વર્કને રજૂ કરવામાં આવ્યા હતા અને 20 માર્ચના રોજ સાંજે 4-8 દરમિયાન આ આર્ટ જર્નીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યું હતું. એમાંય વિશ્વ ચકલી દિવસ નિમિત્તે બર્ડ થીમ ઉપર લાઈવ પેઇન્ટિંગ યોજવામાં આવ્યું હતું. આ લાઈવ પેઇન્ટિંગ નિહાળવા કલા રસિકોની ભારે ભીડ જામી હતી. નમસ્કાર, હું ગિરિરાજ કડિયા. આજે હોળીના પ્રસંગમાં વર્ષ દરોડે નિમિત્તે અમે અહીંયા આગળ કડિયા પરિવાર દ્વારા અત્યારે મારા ગુજરી ગયેલા ખ્યાતન ચિત્રકાર અંકલ મહેન્દ્રભાઈ કડિયાની યાદમાં એક સારા પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં એમના આર્ટિસ્ટ મિત્રોને બધી જગ્યાએથી બોલાવવામાં આવ્યા છે, એમને આમંત્રણ આપ્યા છે અને એ લોકોને રિક્વેસ્ટ કરી છે કે એ બધા અહીંયા આવીને મહેન્દ્રભાઈ આખી જિંદગી જેમને પક્ષીઓ ઉપર જે પેઇન્ટિંગ કર્યા છે તે લોકો આવીને એમને પક્ષીના સબ્જેક્ટ ઉપર જ પેઇન્ટિંગ કરીને એમને શ્રદ્ધાંજલિ આપે. લગભગ 85થી વધારે આર્ટિસ્ટ આજે અહીંયા આવીને એ લોકો લાઈવ પેઇન્ટિંગ કરશે, પણ સબ્જેક્ટ ઓફ બર્થ સેલિબ્રેટ વર્ષ દરોડે. અને એ પેઇન્ટિંગ કરીને એ જે અમારા આર્ટિસ્ટ હતા, અંકલ હતા, જે ખ્યાતના ચિત્રકાર, એમને પેઇન્ટિંગ કરીને શ્રદ્ધાંજલિ આપે એવી ભાવના સાથે આજે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. મનર કાપડિયા, ચિત્રકાર, સ્ટેટ સીએમ ફાઇન આર્ટ્સના આસિસ્ટન્ટ લેક્ચરર, સેવા આપું છું. મહેન્દ્ર એક મારો વડીલ મિત્ર અને એવો એનો સ્વભાવ કે એ પોતે એવું વ્યક્તિત્વ ધરાવે કે કોઈપણને સરસ આકર્ષણ કરીને પોતાના કરી શકે. બહુ હેલ્ધી અને કામ એટલું જણે કરી છે કે ઢગલાબંધ કામ કરી શકાય અને એની પાસે પુષ્કળ તાકાત પણ હતી. મહેન્દ્ર પોતે કામમાં કે કોઈ પણ કાર્યમાં બહુ બાહોશ રીતે કામ કરતો હતો. ગમે તે પરિસ્થિતિ આવે જીવનની પોતાની, પણ એમાં એ જજુવીને ચિત્રકામ એણે સતત ચાલુ રાખ્યું. બહુ ઓછા એવા ચિત્રકારો કે કલાકારો છે કે જેણે પોતાની શૈલીમાં એક આગવી પ્રતિભા ઊભી કરીને સતત આ જીવન કામ કર્યું હોય, એવા બહુ ઓછા વ્યક્તિઓમાં આ મહેન્દ્ર કડિયાનું નામ લઈ શકાય. આજે જે અહીંયા નિર્ધારિત કરેલી શ્રદ્ધાંજલિ રૂપે બર્ડ્સ, એટલે એનો વિષય, મહેન્દ્રનો વિષય બર્ડ્સ હતો, એ વિષય પર એના મિત્રો અને ચિત્રકારો કેટલાક નાના ફોર્મેટમાં ચિત્રો કરશે, એને યાદરૂપે એ ચિત્રો અહીંયા સરસ રીતે પ્રદર્શિત થશે. અને બર્ડ સેવ એટલે ચકલી બચાવ, એ જેનો મુખ્ય હેતુ હતો, એ વિષય પર ચિત્રકારો પોતાના પ્રદાનથી સુંદર કામ કરશે એવી આશા સાથે. રેલવે બોર્ડના ચેરમેન અને રેલ મંત્રાલયના પદાધિકારી અધ્યક્ષ વિનોદકુમાર યાદવે અમદાવાદમાં નેશનલ હાઈસ્પીડ રેલ પરિયોજનાની સમીક્ષા કરી. આ મંડળ કાર્યાલયમાં આયોજિત મિટિંગમાં તેમણે સચિવ રેલવે બોર્ડ અને એડવાઇઝર ઇન્ફ્રા સુશાંત કુમાર મિશ્રા, નેશનલ હાઈસ્પીડ રેલ પરિયોજના પ્રબંધ નિર્દેશક અચલ ખરે અને પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક એ.કે. ગુપ્તા સહિત વરિષ્ઠ અધિકારીઓની સાથે પરિયોજનાની ચર્ચા વિચારણા કરી હતી. તેમણે વડોદરા અને અમદાવાદ મંડળના પ્રેઝન્ટેશનને જોયું હતું અને કામ ઝડપી કરવા માટેના આદેશો આપ્યા હતા. તેઓએ આ પ્રોજેક્ટની સાબરમતી સ્ટેશન પર પહોંચીને સમીક્ષા પણ કરી હતી અને સાથે સાથે અમદાવાદ સ્ટેશન ઉપર સરસપુર તરફથી આવનારી હાઈસ્પીડ પરિયોજનાની જગ્યાની મુલાકાત પણ કરી હતી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસલાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.